મહેક શું વાત છે હા તું આ રીતે કેમ લઈ આવી મને ઉપર હા મહેક એવું તો શું છે કે તું મને પણ અહીંયા લઈ આવી શું કર્યું તે તારી હિંમત કઈ રીતે થઈ મારા ઉપર હાથ ઉપાડવાની મેં તારું શું બગાડ્યું છે છોકરી આટલું બધું થયા પછી પણ શરમનો એક છાંટો નથી તમારામાં હા મહેક હા શરમનો એક છાંટો નથી તમારામાં મહેક આ શું કરે છે તું શું કરે છે તું આટલા બધા લાફા કેમ મારે છે વાત શું છે પેલા એ તો કે મારા અને રવિભાઈ વચ્ચે આઉટ હાઉસમાં જે કંઈ પણ થયું ને એ એક પ્લાન હતો પ્લાન કોનો આમનો અભિનાની માસીનો અભિનાની માસીનો મહેક આ બધું તું ખાતરીપૂર્વક કેવી રીતે કહી શકે છે હર્ષ અમુક ઘટનાઓ જે ન ઘટી હોત ને તો મને ક્યારે આ વાતની ખબર ન પડત એ દિવસે લીંબુ પાણી પીધું તું કે નહીં પછી મને યાદ આવ્યું એટલે મેં તારી પાસે આવીને કહ્યું કે મેં લીંબુ પાણી પીધું તો તું આ બધા આક્ષેપો મૂકે છે મારા ઉપર તો તારી પાસે પુરાવા શું છે પુરાવા છે મારી પાસે એક નહીં બે પુરાવા છે મારી પાસે વીણાને લીધે જો અમે આઉટ હાઉસમાં ન ગયા હોત અને કેરોસીનનું પેલું ડબ્બું હું બહાર ન મૂકો ગઈ હોત ને તો મને ક્યારે આ વાતની ખબર જ ન પડત શું આ કરો છો કબૂતર ના આવે એના માટે એટલે મારા ઘરના આઉટ હાઉસમાં માસીએ પાટા લગાડવાની શું જરૂર છે એ મને નથી ખ્યાલ તમને આ બધી કેવી રીતે ખબર પડી મિસ્ત્રી આવ્યો હતો પાટેલી નોટ બદલાવવા માટે એને કહ્યું આ પાટિયા વિશે અને પેલું સ્ટોપર એવું કઈ સ્ટોપર હા એ જ તમે ખાતરીપૂર્વક કહી શકો છો કે આ બધું માસીએ કરાવડાવી છે હા એટલે મને એવું લાગે છે કારણ કે જે મિસ્ત્રી આવ્યો હતો ને એણે કહ્યું કે એ ઘણા વર્ષોથી આ ઘર માટે કામ કરે છે અને જે બેને એને બોલાવ્યો હતો ને એ બેન એના માટે નવા છે મેં તો કરાવ્યો નથી અને મારી પણ ન કરાવે
એટલે મને થયું કે માસીએ કરાવ્યું હશે. તમે સુસાઇડ કરવાનું નાટક કર્યું ત્યારે ત્યારે તમે દરવાજો અંદરથી બંધ કર્યો હતો ને? હા, ને માસીએ દરવાજો બહારથી ખોલ્યો. અચ્છા, એટલે જો કોઈ અંદરથી બંધ કરે સ્ટોપર તો બહારથી ખોલી શકાય છે. માસી, માસી, માસી નીચે આવો. ચાલો આપણે જઈએ. પીણા, પીણા મારી વાત સાંભળ, રોકાઈ જા, જરા શાંત મગજે કઈ વિચાર કરે ને પછી નિર્ણય લે બેટા. શાંત મગજ? હવે આ મગજ શાંત નહીં રહે. જી, તમને અંદાજો પણ છે કે તમે તમે કઈ હદ સુધી ગયા છો? જે થાળીમાં ખાધું એમાં છેદ કરવા નીકળ્યા? મહેક બેનના પરિવારે આપણને સહારો આપ્યો, આપણને પોતાના પરિવારની જેમ રાખ્યા. ડોક્ટર, દવા, બધી જ વસ્તુનું ધ્યાન રાખ્યું. મારું, માડીનું, અમરનું, બધાનું ધ્યાન રાખ્યું. એમના આટલા બધા ઉપકારોનું આવો ચુકાદો આપ્યો તમે? કેમ કર્યું માસી તમે આ બધું? કેમ? વીણા, તારા માસી આ પગલું શું કામ ભર્યું એ હું તને જણાવું છું. એક એવી વાત છે જે તારા માસી જાણે છે પણ તું નથી જાણતી. હર્ષ, માડી વીણાને બધું કહી ના દે તો સારું. મહેક, માડી મને 72 કલાકનો સમય આપ્યો હતો. હવે આગળ શું થશે એમના સિવાય કોઈ નથી જાણતું. માડી, એવી તે શું વાત છે જે માસી જાણે છે પણ હું નથી જાણતી? માડી, તમે એ નથી જાણતા કે માસીએ શું કર્યું છે. અને એ જાણ્યા બાદ હું એક ક્ષણ પણ આ ઘરમાં નહીં રહી શકું. ના વિના, તું અને તારા માસી બંનેને આગળને છોડીને ક્યાંય ના જત. જો બેટા, મારે તારી સાથે ખૂબ અગત્યની વાત કરવાની છે. ક્યારની વિચારું છું કે હું તને બધું કહી દઉં પણ મારી જીભ નહોતી ઉપડતી. પણ જો આ વાત સાંભળ્યા પછી તારે મને એક વચન આપવું પડશે કે તું મને ને આ ઘરને છોડીને ક્યાંય નહીં જા. મને વચન આપ વિના. કઈ બોલતી નથી એટલે હું તારો જવાબ હા સમજી લઉં છું. માડી, બોલો ને, શું વાત છે? અમર, મેં તને 72 કલાકનો સમય આપ્યો હતો. વીણાને હકીકત જણાવવાનું. એ સમય પૂરો થઈ ગયો છે.
હવે સત્ય વીણાને તું જણાવે છે કે હું જણાવી દઉં?